લેક્ચર નંબર 10 લેક્ચર 9 ની અંદર આપણે ગોલીય સપાટી પાસેનું વક્રીભવન જોયું. હવે એ જ ગોલીય સપાટી પાસેના વક્રીભવનના સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થશે. મિત્રો ફરી પાછું તમને યાદ અપાવું, ગઈકાલના લેક્ચરની અંદર જે સૂત્ર હતું એ એક સપાટીની વક્રતા ત્રિજ્યા આર હતી. બહારના માધ્યમનો વક્રીભવનાંક N1 હતો, અંદરના માધ્યમનો વક્રીભવનાંક N2 હતો. વસ્તુ યુ અંતરે હતી, પ્રતિબિંબ આપણને વી અંતરે મળતું હતું. પ્રકાશનું કિરણ N1 વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી N2 વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગયું, માટે આપણને સૂત્ર શું મળેલું હતું? -N1/U + N2/V = N2 - N1/R. ક્લિયર મિત્રો? અહીંયા આપણે લેન્સ માટેનું વક્રીભવન જોવાનું છે. મિત્રો તો આ લેન્સ છે, હવે આ લેન્સ માટે કઈ રીતે વક્રીભવન થાય છે તો અહીંયા જરા આકૃતિને સમજીએ. તો આ એક પાતળો લેન્સ છે મિત્રો, યાદ રાખજો. પાતળો લેન્સ કોને કહેવાય? તો કે પાતળા લેન્સમાં આ જે બંને સપાટી વચ્ચેનું આ જે અંતર છે BD, એ BD અંતરને અવગણી શકાય. જે લેન્સ માટે આ જે બંને સપાટીઓ વચ્ચેનું જે અંતર છે તે ખૂબ ઓછું હોય, અવગણી શકાય તેટલું. અન્ય અંતરો જેવા કે U, V, R આ બધા અંતરોની કમ્પેરિઝનમાં જો અવગણી શકાય તેટલું ઓછું હોય તો તેને પાતળો લેન્સ કહેવાય. અહીંયા મિત્રો આપણે પાતળા લેન્સ માટેની જ ચર્ચા કરી રહ્યા છીએ. તો આવો એક આપણી પાસે પાતળો લેન્સ છે મિત્રો. તો પાતળા લેન્સ માટે આપણી પાસે આ વસ્તુ છે O અંતરે, તો એમાંથી એક પ્રકાશનું કિરણ નીકળે છે જે સીધું જ પસાર થાય છે. લંબરૂપે હશે એટલે તેનું વક્રીભવન નહીં થાય. અચ્છા, બીજું કિરણ O N1 માર્ગે જાય છે તો અહીંથી વક્રીભવન પામીને આગળ જાય છે, તો બંને કિરણો આ પાસે મળે છે. તો આ આપણને ફાઇનલ પ્રતિબિંબ મળ્યું. મિત્રો અહીંયા પ્રથમ પ્રતિબિંબ આપણે વસ્તુ U અને તેનું પ્રતિબિંબ અંતર V છે. પણ મિત્રો એક્ઝેક્ટલી આ રીતે પ્રતિબિંબ નથી રચાતું. અચ્છા, પ્રતિબિંબ રચવા માટે આપણે જે ગઈકાલના લેક્ચરમાં જે વક્ર સપાટીની ચર્ચા કરી, એ વક્ર સપાટી અહીંયા આપણી પાસે બે મળે છે. મિત્રો એક સપાટી આ ABC અને બીજી સપાટી આ ADC. તો બંને મિત્રો બંને સપાટી પાસે વક્ર સપાટીવાળા સૂત્ર આપણે એપ્લાય કરવા પડશે. જો જ્યારે આપણે અહીંયા મેં બંને આકૃતિને થોડી અલગ પાડેલી છે મિત્રો, પહેલી આકૃતિ અને બીજી આકૃતિ તમે જુઓ. સૌથી પહેલી આકૃતિની જો આપણે વાત કરીએ, આ પહેલી આકૃતિની વાત કરીએ આપણે, તો મેં માત્ર આ પ્રથમ વક્ર સપાટીને જ ધ્યાનમાં લીધેલી છે. આ પ્રથમ વક્ર સપાટી જે અહીંયા રહી, અને એ સપાટી માટે તમે જુઓ તો આ ઓનું પ્રતિબિંબ I1 પણ મળે છે. મિત્રો જોઈએ, જો આમાંથી બે કિરણો નીકળ્યા, ઓમાંથી આ એક કિરણ નીકળ્યું, આ બીજું કિરણ જે તેનું વક્રીભવન થશે I1 પર જશે, એટલે આપણને પ્રથમ પ્રતિબિંબ એ I1 પર મળ્યું. મિત્રો આ I1 એ આપણું પ્રથમ પ્રતિબિંબ થશે, આપણું પ્રથમ પ્રતિબિંબ, અને આ આપણી વસ્તુ થશે. ક્લિયર? અને વક્રતા ત્રિજ્યા એ આપણી R1 થશે. મિત્રો અહીંયા સંજ્ઞા પ્રણાલીની જો હું વાત કરું તો મને U એ માઇનસ મળશે, R1 અને આ જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ એટલે આપણું BI1 થશે. મિત્રો અહીંયા વસ્તુ એટલે BO થશે, વસ્તુ થશે BO, પ્રતિબિંબ થશે BI1 અને વક્રતા ત્રિજ્યા થશે BC1. ક્લિયર? આમાં BC1 ધન થશે, BI1 પણ ધન થશે, પરંતુ BO એ ઋણ થશે. આવી વાત સમજમાં મિત્રો? હવે જરા આગળ વધીએ. તો હવે આપણી પાસે આ બીજી આકૃતિ છે, તો બીજી આકૃતિની અંદર તમે જુઓ
प्रथम आकृति में मळेलू आ जे प्रतिबिंब हतुं ए हवे आपणा माटे आ वस्तु बनी जशे। हवे दरेक अंतरो आपणे डी बिंदुथी मापवाना रहेशे। जो आगळनी सपाटी पासे दरेक अंतरो क्यांथी मापेला हता? आपणे बी बिंदुथी, आ बी बिंदुथी मापेला हता। हवे आपणे दरेक अंतरो क्यांथी मापीशुं? डी थी। तो आ आपणुं प्रति वस्तु अंतर थशे क्यूं? डी आई वन। मित्रों प्रतिबिंब आपणे वस्तु अंतर क्यूं थशे? डी आई वन। तो आई वन माथी जतुं आ प्रकाशनुं किरण ए आगळ गयुं। ओके मित्रों, हवे ए जे प्रकाशनुं किरण जो आगळ गयुं तो एने तमे जो अहींथी तेनुं वक्रीभवन थाय तो तेने ए वक्रीभवन वक्रीभूत किरण ने जो पाछळ लंबाववामां आवे तो ए आ मार्गे जशे। એટલે કે આ પ્રકાશનું કિરણ આ રીતે વક્રીભવન પામીને આમ જતું હતું, ફરી પાછું આ આપણું આપાત કિરણ અને અહીંથી તેનું વક્રીભવન થાય તો જો તેને પાછળ લંબાવવામાં આવે તો એ આ માર્ગે પાછળ જશે તો આપણું પ્રતિબિંબ ફાઇનલી ક્યાં મળશે મિત્રો? આઈ પર। તો એ બીજા કિસ્સાની અંદર આપણી વસ્તુ થઈ આઈ વન અને પ્રતિબિંબ થયું આઈ। મિત્રો અહીંયા જો ધ્યાનથી રાખજો, આ પહેલા કિસ્સામાં પ્રકાશનું કિરણ એ એન વન માધ્યમમાંથી એન ટુ માધ્યમમાં જાય છે, આ પહેલા કિસ્સામાં એન વનમાંથી એન ટુમાં જાય છે, જ્યારે બીજા કિસ્સાની અંદર પ્રકાશનું જે કિરણ છે એ એન ટુમાંથી એન વનમાં જાય છે। સમજમાં આવી વાત મિત્રો? ઓકે, અચ્છા, બીજા કિસ્સાની અંદર વસ્તુ અંતર એટલે આ ડી આઈ વન અને પ્રતિબિંબ અંતર એટલે આ ડી આઈ થશે। સમજમાં આવી વાત? ઓકે, તો હવે આ બંને કિસ્સા માટે, બંને આકૃતિ માટેના સમીકરણો, સમીકરણ પેલું જ એપ્લાય કરવાનું છે, કયું? માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર, એ આ બંને આકૃતિ માટે એપ્લાય કરીશું મિત્રો। વધી આગળ, હા, તો મિત્રો હવે આપણે બંને આકૃતિને ફરી પાછી રિપીટ કરીએ અને દરેક સેપરેટ સપાટીઓ માટેના ઇક્વેશનની ચર્ચા કરીએ। મિત્રો આગળની જે પહેલી આકૃતિ હતી તેની ચર્ચા નથી કરતો, કેમ કે આપણે હવે તેની જરૂરિયાત નથી ને જગ્યા પણ ઓછી છે। તમારી જાણકારી માટે જણાવી આપું મિત્રો કે આ પ્રશ્ન લાસ્ટ યર ગુજરાત બોર્ડે તેની એક્ઝામની અંદર પૂછેલો હતો અને એ એક્ઝામની અંદર ત્રણે ત્રણ આકૃતિઓ દોરવી ફરજિયાત હતી। એ તમને જણાવી આપું, જ્યારે પણ આ પ્રશ્નનો જવાબ લખશો પહેલી મેઇન આકૃતિ દોરો, પછી તેની બંને સેપરેટ બંને સપાટીઓ માટેની આકૃતિ દોરીને સમીકરણો લખતા જાઓ। ઓકે મિત્રો, તમારી સામે અહીંયા પહેલી આકૃતિ રેડી છે। પહેલી સપાટી કઈ સપાટી હતી? એ બી સી। મિત્રો એ બી સી આપણો જે લેન્સ છે, આ લેન્સ માટે આ સપાટીની વક્રતા ત્રિજ્યા આપણે આર વન ગણીએ। ઓકે, આ સપાટી માટે વક્રતા ત્રિજ્યા એ આપણે આર ટુ ગણીએ। તો અત્યારે આપણી પહેલી સપાટી છે તો આ સપાટી માટે વક્રતા ત્રિજ્યા આર વન છે। મિત્રો તમને જણાવી આપું કે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે? આ એન વન માધ્યમમાંથી એન ટુ માધ્યમમાં જાય છે મિત્રો। ઓકે, આપણું વસ્તુ અંતર કયું છે? તો વસ્તુ અંતર આપણું આ બી ઓ। અચ્છા, પ્રતિબિંબ અંતર કયું છે આપણું? તો કે આ બી આઈ વન। અચ્છા, વક્રતા ત્રિજ્યા કઈ છે આપણી? તો કે બી સી વન। અહીંયા એક જ વસ્તુ છે, આ જે અંતર છે આપણું માઇનસ થશે મિત્રો। ક્લિયર? ફરી પાછું તમને પેલું આપણું જૂનું સૂત્ર યાદ અપાવું, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર। તો મિત્રો આપણું આ આકૃતિને રિલેટેડ સૂત્ર કંઈક આ રીતે થશે, એન વન અપોન બી ઓ। ક્લિયર? આઈ યુ છે બીજું, એન ટુ અપોન બી આઈ વન, આ બી આઈ વન એટલે આપણો વી છે, ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર, આર એટલે આપણો બી સી વન છે। ક્લિયર મિત્રો? વધી આગળ, ઓકે, તો હવે પહેલી સપાટી માટેની જે પ્રતિબિંબ હતું એ બીજી સપાટી માટે વસ્તુ બની જશે, તો હવે આપણી વસ્તુ કઈ થશે મિત્રો? બી આઈ વન થશે। કઈ થશે? બી આઈ વન। તો હવે આપણે બીજી સપાટી પર જઈએ,
ओके मित्रों, ये बात जरा नोंधजो कि हवे आपणा दरेक अंतरो बिंदु डी थी मपाशे। आगळनी सपाटी माटे दरेक अंतरो क्यांथी मपायेला हता? बिंदु बी थी। अच्छा, हवे आ सपाटी माटे दरेक अंतरो क्यांथी मपाशे? बिंदु डी पासे थी। पण बी अने डी लेंस आपणो पातळो छे, एटले ए अंतरने अवॉइड करिए तो बी अने डी आपणा माटे हवे एक ज छे। याद रखजो, दाखला साबिती माटे ज्यारे आपणे आगळ वधीशुं ત્યારે બીની જગ્યા પર ડી અને ડીની જગ્યા પર બી હું મૂકીશ, તો ત્યાં તમારે કોઈને ઓબ્જેક્શન લેવાનું થતું નથી। ક્લિયર? ઓકે, તો હવે આના માટે જો હું ફરી પાછું ગાઉસનું સમીકરણ હું એપ્લાય કરીશ મિત્રો, તો એ સમીકરણ કંઈક આ રીતે થશે। મિત્રો જરા ધ્યાનથી આ સમીકરણ તરફ જોજો, થોડું અહીંયા જુદું પડે છે। જો અહીંયા આપણા માટે વસ્તુ અંતર કયું થાય છે? વસ્તુ અંતર એટલે આ ડી આઈ વન। શું હતું આપણું સૂત્ર? અહીંયા જરા સાઈડમાં લખી રાખું, આપણું સૂત્ર બેઝિકલી શું હતું? માઇનસ એન વન અપોન યુ, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર। આવું સૂત્ર લાસ્ટ થિયરીનું હતું। તો મિત્રો અહીંયા ઊંધું થાય છે આપણું પ્રકાશનું કિરણ એન ટુમાંથી એન વનમાં જાય છે। તમે જરા જોઈ શકો છો, પ્રકાશનું કિરણ આ માધ્યમ એન ટુ છે, એન ટુમાંથી ક્યાં ગયું? એન વનમાં। આગળના કિસ્સામાં ક્યાં ગયેલું હતું? એન વનમાંથી એન ટુમાં। તો હવે આપણું જે પદ છે એ પદ આ એન વનની જગ્યા પર, મિત્રો આ એન વનની જગ્યા પર એન ટુ લાગી જશે અને આ એન ટુની જગ્યા પર એન વન લાગી જશે। થઈ વાત ક્લિયર મિત્રો? એવી જ રીતે અહીંયા એન ટુની જગ્યા પર એન વન, પણ એવું નથી, એનું કારણ હમણાં તમને આપું છું। પણ અત્યારે એ જ યાદ રાખો કે ધારો કે અહીંયા એન વન છે અને આ એન વનની જગ્યા પર એન ટુ, તો મિત્રો અહીંયા પદ આવવું જોઈએ કયું? અહીંયા બેઝિકલી પદ કયું આવવું જોઈએ? તો મિત્રો એ જે પદની ગણતરી છે આપણી, એ પદ ખરેખર હોવું જોઈએ કયું? મિત્રો આ જે પદ છે એ પદ એન વન માઇનસ એન ટુ હોવું જોઈએ, પરંતુ લખેલું છે શું? મિત્રો લખેલું છે એન ટુ માઇનસ એન વન। જો મિત્રો આમાંથી તમે માઇનસ કોમન કાઢો તો એન ટુ માઇનસ એન વન થશે। હવે આ જે ડી સી ટુ છે મિત્રો, ડી સી ટુ એટલે કે આ ડી અને સી ટુ એટલે આ બાજુ જશે મિત્રો, એ માઇનસ થશે। યાદ કરો આપણી સંજ્ઞા પ્રણાલી, આપણી સંજ્ઞા પ્રણાલી શું છે? પ્રકાશનું કિરણ જે રીતે આપાત થયું, ફરી પાછું તમને જણાવું મિત્રો, જો આ રીતે તમે જશો તો આ મધ્ય ભાગ થયો, તો આ બાજુના બધા જ અંતરો કયા થશે? ધન। અને આ બાજુના અંતરો કયા થશે? ઋણ। તો મિત્રો આ જે અંતર છે આપણો ઋણ થશે, ડી સી ટુ ઋણ થશે, એટલે એ જો માઇનસ અહીંયા મૂકીએ તો એ માઇનસ ઉપર બી હશે તો એ ઉડી જશે, એટલે ઓવરઓલ ઇફેક્ટમાં અહીંયા તમને એન ટુ માઇનસ એન વન જ મળશે। ઓકે ચાલો, હવે આ બીજા કિસ્સાની અંદર આપણું જે સૂત્ર છે તો બેઠું છે। શું હતું સૂત્ર? માઇનસ એન વન અપોન યુ, તો માઇનસ એન વનની જગ્યા પર અહીંયા માઇનસ એન ટુ આવ્યો મિત્રો। ઓકે, અને યુની જગ્યા પર આપણું વસ્તુ અંતર હવે આપણું કયું આવેલું છે મિત્રો? ડી આઈ વન, એટલે આ થયું ડી આઈ વન। ઓકે, અને આ એન ટુની જગ્યા પર શું આવ્યું મિત્રો? તો કે એન વન, અને એ વખતે પ્રતિબિંબ જે છે એ ડી આઈ છે, એટલે આ છે આપણું પ્રતિબિંબ ડી આઈ। મિત્રો ક્લિયર થાય છે વાત? હવે બધી જ વસ્તુ અહીંથી હવે દૂર કરું છું અને ફરી પાછા આપણા બેઝિકલી સમીકરણ તરફ આપણે આવીએ છીએ। તો ઓકે મિત્રો, આપણી પાસે જે પહેલી સપાટી છે એ આ પહેલી સપાટી, અને પહેલી સપાટી માટેનું સૂત્ર શું મળશે? એન વન અપોન ઓ બી પ્લસ એન ટુ અપોન બી આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન બી સી વન।
क्लियर मित्रों? ओके, बीजी सपाटी माटे जो आपणे चर्चा करिए, आ आपणी बीजी सपाटी, तो बीजी सपाटी माटे किरण एन टू माथी एन वन में जाए छे, तो ज्या एन वन हतो त्या एन टू थशे, ज्या एन टू हतो त्या एन वन थशे। मित्रों अहीं भी एवं थशे, पण माइनस कॉमन काढ़ेलो छे एटले एन टू माइनस एन वन ज थशे। अने आ बीजा किस्सानी अंदर आपणुं वस्तु अंतर डी आई वन, प्रतिबिंब अंतर डी आई थशे, अने आपणी वक्रता त्रिज्या ए डी सी टू जे माइनस छे, आ माइनस छे एटले ऊपर ए माइनस आपी दीधुं एटले एन टू माइनस एन वन थयो। आ बे समीकरणों बंने सपाटीना क्लियर थया मित्रों? हजी આગળ ओके मित्रों, तो अपनी पास बे सपाटी और बने सपाटी माटेना समीकरणों रेडी छे। हवे एक काम करिए मित्रों, आज बने समीकरणों छे ए बने समीकरणों समन्वय आपणे करिए, तो कंईक आ रीते थशे। जो मित्रों आ एक समीकरण अने आ बीजू बन्नेनो सरवाळो करिए मित्रों, अने मैं तमने हमणां ज वात करेली हती के बिंदु बी अने बिंदु डी एक ज छे, हकीकत में एक नथी, परंतु पातळो लेंस होवाने कारणे बी अने डी एक ज छे। तो जो बी अने डी एक ज थशे तो आजे पद छे आपणुं एन एन टू अपॉन बी आई, आ एन टू अपॉन डी आई, आ प्लस छे ने आ माइनस छे, उड़ी जशे। तो मित्रों शुं बच्यु? एक आ पद एन वन अपॉन बी ओ जे आ रही, बीजू आ पद एन वन अपॉन डी आई जे आ रही। क्लियर मित्रों? अच्छा, तो जमणी बाजू आ बे पदों सरवाळो थशे। जो आ बे बंने पदों जो आपणे सरवाळो करीशुं तो तेमांथी एन टू माइनस एन वन आपणने कॉमन निकळशे मित्रों, तो बचशे शू? वन अपॉन बी सी वन प्लस वन अपॉन डी सी वन। आवी वात समझमां मित्रों? क्लियर? आ सूत्रनी अंदर थोड़ो आपणे माइनोर फेरफार करिए मित्रों। आ बी ओ ए शू छे? बी ओ आ रह्युं फाइनल वस्तु। मित्रों आ डी आई शू छे? आ डी आई एटले फाइनल प्रतिबिंब। आपणी पासे ओवरओल एक ज लेंस, पहली आकृति याद करो मित्रों, तो ये पहली जे आकृति हती ए पहली आकृतिनी अंदर जे प्रथम वस्तु हती ए ओ बी हती, अने जे अंतिम प्रतिबिंब हतुं ए डी आई हतो। ओके, जो हूँ प्रथम जे वस्तु छे वस्तुने जो हूँ अनंत अंतरे मूकी दऊं, अपने जाणीए छे मित्रों अरीसो होय के लेंस होय, अनंत अंतरनी वस्तुनुं प्रतिबिंब एफ पर मळशे, तो फाइनली आ जे डी आई छे मित्रों ते आपणने एफ मळशे। समझमां आवी वात मित्रों? तो हूँ वस्तुने इन्फिनिटी पर लई जाऊं तो तेनुं प्रतिबिंब क्या मळशे मने? एफ पर। तो मने इक्वेशन कंईक आ रीते मळशे। जो अहीं शुं लखे छे मित्रों के बी ओ टेन्स इज टेन्स टू इन्फिनिटिव, तो डी आई इज टेन्स टू एफ, तो बंनेनी किंमत आपणे मूकीए तो शुं थशे मित्रों? आ जे सूत्र वन एन वन अपॉन एफ थशे, आ एन वन अपॉन एफ थयुं। ओके, अने आ इन्फिनिटिव एटले कोई बिना छेदमां इन्फिनिटिव एटले पद तो जीरो ज थशे। आ एन टू माइनस एन वन रेडी छे अने बाकीनुं पद एज इट इज छे। क्लियर मित्रों? हवे तमे बी सी वन, तो बी सी वन नी तमे किंमत मूकी शको। बी सी वन एटले शुं छे मित्रों? तमे जरा आकृति तरफ फरी पाछू जाओ। आ बी सी वन एटले आपणुं आ आर वन छे मित्रों। ओके, अने आ डी सी टू, डी सी टू एटले आ थशे मित्रों जे माइनस आर टू थशे। तो मित्रों आपणे आनी जग्या पर आर वन मूकीए અને આની જગ્યા પર માઇનસ આર ટુ મૂકીએ તો ફાઈ, અને બીજું કે આ જે એન વન છે મિત્રો, આ એન વનને જો સામે છેદમાં ઉતારીશ આ પદના છેદમાં તો એન ટુ અપોન એન વન માઇનસ વન થશે, તો ફાઇનલી સૂત્ર કંઈક આપણને આ રીતે મળશે મિત્રો।
જોઈ શકો છો લેન્સ ને બે કેન્દ્ર હોય આ લેન્સ તો લેન્સ ને મુખ્ય કેન્દ્ર બે હશે એક આ બાજુ માટે વક્રતા ત્રિજ્યા પણ કેટલી મળશે બે એક આર વન અને બીજી આર ટુ આર વન એ આપણા માટે પ્લસ છે ને આર ટુ એ આપણા માટે માઇનસ છે તો આપણને બદલાયેલું અને ફાઇનલ સમીકરણ કંઈક આ રીતે મળશે મિત્રો આ એન વન નીચે ગયો મિત્રો આ એન વન નીચે ગયો તો અહીંયા બચ્યું વન અપોન એફ એન વન જ્યારે આના છેદમાં જાય છે ત્યારે એન ટુ અપોન એન વન એટલે એન ટુ વન થશે અને માઇનસ એન વન અપોન એન વન એટલે આ વન થશે મિત્રો અને આ જે પદ છે તે વન અપોન આર વન આ માઇનસ લાગશે એટલે વન અપોન આર ટુ મિત્રો આ સૂત્રને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે આ સૂત્રનો ઉપયોગ કરીને ઈચ્છિત કેન્દ્ર લંબાઈના લેન્સનું નિર્માણ કરી શકાય છે આપેલું દ્રવ્ય હોય તમે હું તમને કોઈ દ્રવ્ય આપી દઉં અને તમને એવું કહેવું કે મારે આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો છે તો તમે એ લેન્સ આ સૂત્રનો ઉપયોગ કરીને બનાવી શકો છો ખ્યાલ આવ્યો તો આ સૂત્રને શું કહીશું આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા મિત્રો દાખલાઓ ગણવા માટે આ સૂત્રને તમે આ રીતે યાદ રાખો મિત્રો અહીંયા આ જે પદ છે આ પદને આ રીતે યાદ રાખો એન ટુ માઇનસ એન વન અપોન એન વન બાકીનું એઝ ઇટ ઇઝ મિત્રો તો સૂત્ર શું થશે વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન એન વન અને ઇન્ટુ શું છે વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ ક્લિયર થાય છે વાત મિત્રો તો આ સૂત્રને આપણે શું કહીશું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ઓકે રહેશે યાદ મિત્રો વધી આગળ ઓકે મિત્રો તો હવે આપણો નવો પ્રશ્ન શરૂ થાય છે અને નવો પ્રશ્ન છે લેન્સ માટેનું ગૌસનું સમીકરણ સમજાવો મિત્રો અરીસા માટેનું ગૌસનું સમીકરણ આપણે આપી ચૂકેલા છીએ શું હતું અરીસા માટેનું ગૌસનું સમીકરણ અરીસા માટેનું ગૌસનું સમીકરણ હતું વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ મિત્રો ત્યારે મેં તમને યાદ અપાવેલું હતું કે લેન્સ માટે પણ ગૌસનું સમીકરણ આવશે પણ એ થોડું જુદું આવશે ઓકે મિત્રો તો આજે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાની જે ચર્ચા કરી આપણે એ ચર્ચા દરમિયાન આપણને બે સમીકરણ મળ્યા ફરી પાછું યાદ અપાવું આપણી પાસે એક પહેલું સમીકરણ આવ્યું આ બીજું સમીકરણ આવ્યું બંને સમીકરણનો સરવાળો કરતા આ સમીકરણ આવ્યું મિત્રો ઓકે તો એક આ સમીકરણની આપણે જરૂર પડવાની છે આ જ સમીકરણ કેવી રીતે આવ્યું મેં તમને ફરી પાછું યાદ અપાવ્યું ઓકે હવે આ સમીકરણમાં આપણે વસ્તુને ઇન્ફિનિટી ઉપર લીધી મિત્રો વસ્તુ ઇન્ફિનિટી ઉપર ગઈ તો તેનું જે પ્રતિબિંબ છે એ આપણને એફ પર જતું મળ્યું મિત્રો તો આ ઉબીની જગ્યા પર મિત્રો આપણને એફ મળ્યો ડીઆઈની જગ્યા પર સોરી ઉબીની જગ્યા પર આપણને ઇન્ફિનિટી મળ્યું અને ડીઆઈની જગ્યા પર આપણને મિત્રો એફ મળ્યો તો આપણને બદલાયેલું સમીકરણ મિત્રો આ મળ્યું તો મિત્રો મારે આ બંને સમીકરણનું કામ છે એક તો આ સમીકરણ અને બીજું આ સમીકરણ બંને સમીકરણમાં બંને સમીકરણનો હું ઉપયોગ કરીશ તો હવે હું આગળ વધું છું આ બંને સમીકરણો જરા તમારા દિમાગમાં ફિટ રાખજો મિત્રો બંને સમીકરણને આગળ આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ વધારાની વિગતો આપણે કાઢી નાખીએ મિત્રો ઓકે આ પહેલી આકૃતિ આપણી ફરી પાછી આવી ગઈ અને સાથે સાથે આપણા બે સમીકરણો મિત્રો તમને યાદ અપાવું આપણો પ્રશ્ન બદલાઈ ગયેલો છે લેન્સ માટેનું ગૌસનું સમીકરણ મેળવવું મિત્રો આગળની આકૃતિ કમ્પ્લીટ એ જ છે જે આપણે સમજી ચૂકેલા છીએ વસ્તુ યુ પર છે અને પ્રતિબિંબે આઈ પર છે મિત્રો હવેથી આપણે એ નક્કી કરીશું કે આપણા બધા જ અંતરો એ આ ઓપ્ટિકલ પોઈન્ટ પી આગળથી મપાશે
અત્યાર સુધી જે વાત હતી એ જુદી જુદી સપાટીની હતી, એટલે જ્યારે આપણે પહેલી સપાટી લેતા હતા ત્યારે આપણા અંતરો બીથી મપાતા, બીજી સપાટી લઈએ તો અંતરો ડીથી મપાય, પણ હવે જ્યારે પૂરેપૂરા લેન્સની જ વાત છે ત્યારે આપણા જે અંતરો છે એ ઓપ્ટિકલ પોઈન્ટ પીથી મપાશે. મિત્રો ફરી પાછું યાદ અપાવું, આગળના પેલા બે સમીકરણો મેં અહીંયા રેડીમેડ લીધેલા છે, પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. મિત્રો બંને સમીકરણમાં તમે જુઓ તો આ જમણી બાજુના પદો સરખા છે. મિત્રો તો જો જમણી બાજુના પદો સરખા હોય તો હું આ ડાબી બાજુના બંને પદોને હું સરખાવી શકીશ. તો જો હું આ ડાબી બાજુના પદોને સરખાવીશ તો મને ફાઇનલી એક સમીકરણ આ રીતે મળશે મિત્રો. હા, સો n1 upon bo પ્લસ n1 upon di, આ પદ આપણને મળી ગયું. ક્લિયર? ઓકે. અને બીજું આ પદ n1 upon f. ચલો સમજમાં આવી વાત? ઓકે, સમીકરણની બંને બાજુ n1 આપણે કેન્સલ કરીએ. ઓકે, હવે જ્યારે આકૃતિમાં તમારી નજર રાખો તો આ જે BO છે એ BO એ તો આપણો વસ્તુ અંતર્યું છે જે માઇનસ થશે મિત્રો. ઓકે, DI છે તો એ આપણું પ્રતિબિંબ અંતર V થશે. ઓકે, જે પ્લસ થશે. અને આ જે F છે, F ઓલવેઝ જો અરીસા માટે અંતરગોળ અરીસા માટે F કેવો હતો? ઋણ. બહિર્ગોળ અરીસા માટે F કેવો હતો? ધન. એ જ રીતે બહિર્ગોળ લેન્સ માટે પણ F ધન થશે અને અંતરગોળ લેન્સ માટે F ઋણ થશે. યાદ રાખજો મિત્રો, ચાર મુદ્દા કમ્પ્લીટલી યાદ રાખજો. વસ્તુ અંતર U ઓલવેઝ માઇનસ હશે, અંતરગોળ લેન્સ હોય કે અરીસો હોય, અંતરગોળ લેન્સ હોય કે અરીસો હોય તેના માટે એફ ઋણ થશે, બહિર્ગોળ લેન્સ હોય કે અરીસો હોય તો તેના માટે એફ ધન થશે. તો અહીંયા આપણો બહિર્ગોળ લેન્સ છે તો આપણું એફ ધન થશે. તો ફાઇનલી મિત્રો આપણને સૂત્ર શું મળશે? હા, જો અહીંયા આપણને બધાની કિંમત મૂકવાની વાત કરેલી છે તો ફાઇનલી સૂત્ર મળશે 1/V માઇનસ 1/U બરાબર 1/F. મિત્રો ત્યાં અરીસા માટે માઇનસનો તો પ્લસ હતો, આટલો જ ફરક છે. અરીસા માટેનું સૂત્ર હતું 1/V પ્લસ 1/U બરાબર 1/F. અહીંયા લેન્સ માટે સૂત્ર શું છે? 1/V માઇનસ 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. આવી વાત સમજમાં મિત્રો? આ સૂત્ર બંને પ્રકારના લેન્સ માટે સાચું છે. એવું નથી કે માત્ર બહિર્ગોળ લેન્સ માટે જ વાપરેલું છે એટલે બહિર્ગોળ લેન્સ માટે જ આપણે વાપરીશું.